આપ જોઈ રહ્યા છો satyade.com પાકુ ગુજરાતી। અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે ભાજપની જન આશીર્વાદ યાત્રાનું ભવ્ય સ્વાગત। અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે ભાજપની જન આશીર્વાદ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। બાયડ ખાતે જન આશીર્વાદ યાત્રામાં કેન્દ્રીય મંત્રી દેવસિંહ ચૌહાણ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે 5 વર્ષ સુધી જનહિતના કાર્યો કર્યા છે। પહેલાના જમાનામાં નદી કિનારે વિકાસ કરવામાં આવતો હતો, જ્યારે આજના સમયમાં ભાજપ સરકારે હાઈવેના ગામનો વિકાસ કર્યો છે। કોંગ્રેસના લોકો જુઠ્ઠાણા ફેલાવી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે। ભાજપના કાર્યકરો જ ભાજપની મૂડી છે। ભાજપે કોરોનાના કપરા કાળમાં લોકોની સેવા કરી છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મંત્રીમંડળનું વિસ્તરણ કરી નવા મંત્રીમંડળમાં 27 ઓબીસીના મંત્રીનો સમાવેશ કર્યો છે, તેવી આ દેશમાં પ્રથમ ઘટના છે। આ પ્રસંગે યાત્રાના ઇન્ચાર્જ ગોરધનભાઈ ઝડફિયા, દીપસિંહ રાઠોડ, અરવલ્લી જિલ્લા પ્રમુખ રાજેન્દ્ર પટેલ, મીડિયા ઇન્ચાર્જ પ્રવીણભાઈ પટેલ સહિત જિલ્લાના ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। યોગેશ પટેલ સાથે સત્ય ડે ન્યૂઝ અરવલ્લી। તાજેતરમાં મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું, આજે નવું મંત્રીમંડળ રચાયું। એ મંત્રીમંડળમાં દેશના વિવિધ પ્રાંત, વિવિધ સમાજ, વિવિધ વર્ગના જનપ્રતિનિધિઓનો સમાવેશ કરીને એક પ્રકારે સૌનો સાથ, સૌના વિકાસની રાજનીતિને અનુરૂપ સમાજના તમામ વર્ગોનું પ્રતિનિધિત્વ આપ્યું। દેશમાં આવું બેલેન્સ અને સમાજના દલિત, પછાત, વંચિત, સામાજિક, આર્થિક રીતે પછાત વર્ગ હોય એવા જનપ્રતિનિધિઓને પણ પ્રતિનિધિત્વ આપીને એનું સન્માન કર્યું અને સાથે સાથે આવા સમાજને મુખ્ય પ્રવાહમાં લાવીને દેશના વિકાસમાં તેઓનું પણ યોગદાન મળે એ માટેના પ્રયત્નો થયા। દૂર દરાજ નોર્થ ઇસ્ટના રાજ્યોમાં, ત્રિપુરા જેવા રાજ્યોમાં પણ એક સામાન્ય પરિવારમાંથી આવતી મહિલાઓને મંત્રી બનાવવામાં આવ્યા। આ દેશમાં કોઈ મંત્રીમંડળમાં 11 મહિલાઓ હોય એ પ્રથમ ઘટના છે। આ દેશમાં 27 ઓબીસીના મંત્રીઓ હોય એ પ્રથમ ઘટના છે। દેશના શ્રદ્ધેય વડાપ્રધાન મોદી સાહેબે જે પ્રકારે આ મંત્રીમંડળનો એક ગુલદસ્તો તૈયાર કર્યો છે, ત્યારે અખિલ ભારતીય જનતા પાર્ટીની એક યોજના બની કે સૌ મંત્રીઓ પોતાના મત વિસ્તારમાં સીધા ન જતા જનતાના આશીર્વાદ મેળવીને પોતાના મત વિસ્તારમાં પ્રવેશ કરે। જનતા જનપ્રતિનિધિને જન્મ આપતી હોય છે અને જનપ્રતિનિધિને પણ સતત આશીર્વાદની જરૂર હોય છે, ત્યારે આ નવી જવાબદારીઓમાંથી અમારા જેવા મંત્રીઓ જનતાની આશા અપેક્ષાઓની સાથે સાથે જે વિશ્વાસ દેશના વડાપ્રધાને મૂક્યો છે, જે જવાબદારી આ નવા મંત્રીઓને આપી છે, એ મંત્રીઓ આ જવાબદારીનો પાર પડે માટે જનતાના આશીર્વાદ માગવા માટેની આ જન આશીર્વાદ યાત્રા છે। આપણે ત્યાં ઉત્તર ગુજરાતના મા જગતજનની અંબાજીના આશીર્વાદ લઈને આ યાત્રાનો પ્રારંભ કર્યો, બનાસકાંઠા જિલ્લો, પાટણ જિલ્લો। YouTube પર જાઓ અને અમારી ચેનલ satyade.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।